કેશોદ તાલુકામાં આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડો ફૂલોથી ખીલી ઉઠ્યો. શિયાળાના અંતમાં કેસુડો મનમોહક ફૂલોથી ખીલી ઉઠે છે, જાણે ફાગણ મહિનાના વધામણા કરતો હોય તેવું લાગે છે. રસ્તાઓમાં અનેક જગ્યાએ કેસુડાના ફૂલો જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગોમાં આકર્ષણ જમાવ્યું. ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતાં જ રંગોના તહેવાર હોળીના વધામણા લઈને હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફૂલોના મહારાજા કેસુડા સુરેકરાએ ખીલી ઉઠે છે. જૂનાગઢ જિલ્લાના જંગલોમાં તેમજ કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આકર્ષણ જમાવ્યું છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસુડો મૌર્ય હોય જેને લીધે પાનખરમાં પણ પ્રકૃતિનો નિખાર તરી આવે છે. જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાય એ સ્વાભાવિક છે. આજના ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓ અને કેમિકલના યુગમાં કુદરતી વનસ્પતિના રંગોથી ભલે ધૂળેટી રમતું નહીં હોય, પરંતુ હોળી ધૂળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં. કેશોદ વિસ્તારના જૂના વડીલ લોકો જણાવી રહ્યા છે કે વાસ્તવમાં કેસુડાના ફૂલો અને કસુબલ રંગ હોળી ધૂળેટી રમવા પાછળનો સ્વચ્છતા આરોગ્યપ્રદ હેતુ રહેલો છે. ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળાના 4 મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે. કેસુડાના ફૂલને સૂકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેરવીને ત્વચા પર લગાવવાથી ત્વચાનું આરોગ્ય અબરબરતા તાપમાં પણ જળવાઈ રહે તેવા કેસુડામાં ઔષધિ ગુણો રહેલા છે. ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. હાલ કેમિકલ રંગોના મોંમાં કેસુડાની જગ્યાએ કેમિકલ રંગોના લીધે આરોગ્ય સુધરવાની વાત બાજુ પર રહી, પરંતુ બગડે છે. વધારે વાત આપણે ભૂલી રહ્યા છીએ. આપણા વડવાઓ જે તે સમયે જંગલોમાં થતી દરેક વનસ્પતિઓના માનવ શરીર માટે ઔષધીય ગુણો ધરાવતી હોય અને પહેલાંના સમયે તેનો ભરપૂર ઉપયોગ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગી બની રહે છે. આમ માત્ર ધૂળેટી રમવા પૂરતું સીમિત નથી, પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ છે. જેનો વસંત ઋતુમાં ખાખરે ખીલેલો કેસુડો ઉદાહરણ રૂપે છે. ધૂળેટીના તહેવારની 1 મહિનાની વાર છે, પણ હાલમાં મહા મહિનામાં કેસુડા ફૂલોથી ખીલી ઉઠ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.